નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે બધા છે ઈ હાલમાં આપણી મહદી સ્કૂલ દ્વારા ઓનલાઈન અભ્યાસ કાર્ય કરી રહ્યા છીએ કે જેની અંદર તમે ખૂબ સરસ મજાનું ઘરે રહીને શીખી રહ્યા છો. સાથે સાથે ઘરે હોવાથી તમને તમારા વડીલોની પણ મદદ મળી રહી હશે. તો આજે છે એ આપણે એનાથી આગળનું કાર્ય વધારીશું. અગાઉ છે એ આપણે આપણા ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર 1 થી 4 એકમ છે એ ભણી ગયા છીએ. હાલમાં છે એ આપણે પાઠ 5 ઉખાણા છે એનું અભ્યાસ કાર્ય કરી રહ્યા છીએ. ઉખાણા છે એ પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ કે નાના મોટા સૌને ગમે છે. આ ઉખાણા દ્વારા છે એ તમારી વિચારશક્તિ ખીલે છે અને તમારું મગજ છે એ ખૂબ જ સરસ મજાનું કાર્યવંત બને છે. તો ઉખાણા છે એ આજે આપણે આગળ જોઈશું અને સાથે સાથે એનો અભ્યાસ કાર્ય પણ કરતા જઈશું. અગાઉ છે એ આપણે જોઈ ચૂક્યા છીએ એટલે હવે તમને છે એ ખૂબ સરસ મજાના આવડી ગયા હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને હવે છે એ તમને મોઢે પણ થઈ ગયું હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે હવે તમને દરેક જવાબ પણ સરસ રીતે આવડી જશે. તો ચાલો ફરી એક વખત આજે આપણે ઉખાણાને યાદ કરતા જઈએ અને ઉખાણા કરતા કરતા પછી એમાંથી સ્વાધ્યાય કાર્ય આગળનું વધારીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજે ફરી આપણે આપણા ઉખાણાને યાદ કરી લઈએ. આપણા 5મા એકમનું સૌથી પહેલું ઉખાણું શું છે જુઓ. બધાએ શાંતિથી વાંચવાનું છે. ઉખાણા બોલવાની પણ એક ચોક્કસ રીત હોય છે. એ રીત દ્વારા આપણે ઉખાણા રજૂ કરીએ તો આપણા ઉખાણા છે એ સરસ મજાની રીતે રજૂ થાય છે. બરાબર છે? તો ચાલો પહેલું ઉખાણું શું છે જુઓ. પહેલું ઉખાણું છે સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય. શું કીધું છે? ચાલો એની સમજૂતી જોઈએ કે સવાર થતાની સાથે આવે છે, સાંજ થતાની સાથે એ અલપ થઈ જાય છે એટલે કે સંતાઈ જાય છે. એ ક્યાં છુપાઈ જાય છે તેના વિશે કોઈ જાણતું નથી. તો બોલો હું કોણ છું? વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે જાણીએ તો એમ સરસ મજાનો સૂરજની વાત છે કે જે સવારે આવે છે અને સાંજે જતો રહે છે. વળી પાછો એ ક્યાં જાય છે તેની કોઈને ખબર હોતી નથી. બરાબર છે? એટલે આ ઉખાણાનો જવાબ આવશે સૂરજ. ચાલો હવે જોઈએ બીજું ઉખાણું શું છે. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા શું છે મારું નામ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો મારી અંદર પાંદડું છે, એ પાંદડાની અંદર બીજા ઘણા બધા પાંદડા છે, એ પાંદડા લીલા રંગના અને થોડા ધોળા રંગના છે. તો મારું નામ કહો શું હશે? આ તો આપણી શાકભાજીમાં આવતી કોબીજની વાત છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે જેના પાંદડા લીલા ધોળા જોવા મળે છે. ચાલો હવે જોઈએ ત્રીજું ઉખાણું. બે સગા ભાઈ અડઅડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે. શું છે સમજૂતી જો?
બે સગા ભાઈ છે, પરંતુ આપણે એમને અડ અડ કહીએ તો એ અડતા નથી। આપણે એમને અડીશમાં અડીશમાં કહીએ તો તરત જ તેઓ એકબીજાને અડે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ ઉખાણાનો જવાબ શું થાય છે જો? આ તો આપણા હોઠની વાત છે, બરાબર ને? ઘણા બધાએ અનુભવ પણ કરી લીધો હશે બોલીને, જેથી કરીને તમને ખ્યાલ પણ આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ ચોથું ઉખાણું શું છે। શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ, જન્મે એવી ઝટ મરે, ચતુર કરો વિચાર। શું છે સમજૂતી જોઈએ? તે જન્મે છે પરંતુ તેને શરીર નથી, તેને મોઢું હોતું નથી, છતાં તે અવાજ પેદા કરે છે, એ જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે, એ કોણ હશે? બુદ્ધિશાળી વિચાર કરે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાએ વિચાર કર્યો કે આવું શું છે, તો આપણને ખ્યાલ આવ્યો કે આ તો આપણા હાથની ચપટીની વાત છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ પાંચમું ખાણું શું છે। આમ જાઓ તેમ જાઓ, જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ। આવું શું છે? ચાલો જુઓ। જો તમે આ બાજુ જશો તો હું એ બાજુ આવીશ, જો તમે પેલી તરફ જશો તો હું પેલી તરફ આવીશ, એટલે કે તમે જ્યાં જશો ત્યાં હું સાથે આવીશ, ઘડીકમાં હું નાનો થઈ જઈશ અને ઘડીકમાં હું મોટો થઈ જઈશ, જો તમે સૂઈ જાશો તો હું સંતાઈ જઈશ। તો આ છે આપણા પડછાયાની વાત, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણી હારે ને હારે જોવા મળે છે। ચાલો હવે જોઈએ છઠ્ઠું ખાણું। રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છેત્રી નેત્ર પણ શંકર નથી। શું છે? ચાલો જોઈએ સમજૂતી। એ ઝાડ પર રહે છે પરંતુ પંખી નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એ ઘોડો નથી, એની માથે જટા છે એટલે કે લાંબા વાળ હોય છે પણ એ સાધુ નથી, અને ત્રણ આંખ છે છતાં એ ભગવાન શંકર પણ નથી। તો આવું શું છે? તો આપણે જવાબમાં જોઈએ છીએ કે આ વાત છે એ નાળિયેરની કરવામાં આવેલી છે, કે જેની ઉપર રેસા જેવા વાળ જોવા મળે છે અને એને કાઢવામાં આવે તો ત્રણ આંખ છે એ જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ સાતમું ઉખાણું, કે એની અંદર આપણને શું શીખવાડવામાં આવ્યું છે। દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું। શું કરે છે વિદ્યાર્થી મિત્રો? જેના દ્વારા આપણા ઘરમાં આખી દુનિયાનો પ્રવેશ થઈ શકે છે, જેમ કે આપણે ઘરે બેઠા બેઠા છીએ, એ દુનિયાના કોઈ પણ જગ્યાની માહિતી મેળવવી હોય તો આપણે સર્ચ કરી અને કરી શકીએ છીએ, એ ફટાફટ કાર્ય કરી શકે છે,
બરાબર છે, જે 10 માણસ કાર્ય કરે છે એ કાર્ય ઓછા સમયની અંદર એક કમ્પ્યુટર કરી શકે છે. તેને એક ક્લિક એટલે કે એક ચાપ દબાવતાની સાથે જ્ઞાન એટલે કે માહિતીની જાણે બધી જ બારીઓ ખુલી જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થાય છે આપણા કમ્પ્યુટરની. હાલમાં છે એ બધા જ નાના મોટા લોકો છે કમ્પ્યુટર દ્વારા કાર્ય કરતા થઈ ગયા છે. ચાલો હવે જોઈએ આગળનું ઉખાણું. તો આગળનું ઉખાણું આઠમું શું છે? હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજત નથી, ખવાય છે પણ ખૂટતો નથી. શું છે સમજતી જુઓ? એ હાલે ચાલે છે પણ એનામાં જીવ નથી. એ ચાલે તો છે પણ એને પગ નથી. એની ઉપર બેસી શકાય છે પણ એ બાજત એટલે કે પાટલો નથી. એ ખવાય છે પણ કદી ખૂટતો નથી એટલે કે ખાલી થતો નથી. એવું શું છે? આ તો બાળકોને પ્રિય એવા હિંચકાની વાત કરવામાં આવેલી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, નાના બાળકોને તો હિંચકો ખૂબ જ પ્રિય છે, હે ને? ઘણા બધાએ તો ઘરે પણ બાંધેલો હશે અને હિંચકા ખાઈને મજા પણ કરતા હશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ થયા આપણા આજના આઠ ઉખાણા. હવે એના ઉપરથી આપણે આગળના સ્વાધ્યાય છે એ કરીએ. અગાઉ પણ આપણે કરી ચૂક્યા છીએ, એને એક વખત જોતા જઈએ અને પછી આગળ આપણે અભ્યાસ કાર્ય વધારીશું. તો ચાલો જોઈએ. પ્રશ્ન એક છે વિકલ્પો. પહેલો વિકલ્પ છે, સૂરજ ક્યારે આવે છે? રાત્રે, સવારે કે સાંજે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે બ, સવારે. બીજો વિકલ્પ શું જોયો? તો પાંદડાની અંદર બીજા પાંદડા કોને હોય છે? રીંગણને, મોળાને કે કોબીજને? તો પાંદડાની અંદર બીજા પાંદડા કોબીજને હોય છે. ચાલો ત્રીજું જોઈએ. આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે? પડછાયો, ચંદ્ર કે તારા? તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ આવશે અ, પડછાયો, કે જે હમણાં જ આપણે છે એ ઉખાણાની અંદર જોઈ ચૂક્યા છીએ. બરાબર છે ને? ચાલો હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન, કે આગળ શું કહેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે આપણો કે એક વાક્યના સવાલ જવાબ કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો એક વાક્યના સવાલ જવાબ છે એ આપણે કરવાના છે. તો પહેલો સવાલ શું છે? ચાલો બધા વાંચીએ. સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉપરની લીટીને અડાડીને આપણે બધા જ જવાબ લખીશું. ચાલો હવે જોઈએ એની પછીનો સવાલ બીજો. કવિએ કોબીજની સિંહ ઓળખાણ આપી છે? કવિના કહેવા મુજબ કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ કોબીજની ઓળખ છે.
હવે જોઈએ ત્રીજો સવાલ અને જવાબ. હોઠ કેવા સગા ભાઈ છે? એનો જવાબ આવશે, હોઠ એવા સગા ભાઈ છે કે આપણે અડ અડ કહીએ તો એ એકબીજાને અડકતા નથી, અને અડીશમાં કહીએ તો તરત જ એકબીજાને અડકે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ ચોથો સવાલ અને જવાબ. મો ન હોવા છતાં કોણ અવાજ કરે છે? મો ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. આગળનો સવાલ જોઈએ. જટા હોવા છતાં જોગી કોણ નથી? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આપણે લખીએ, નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી. છઠ્ઠો સવાલ શું છે? જો જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે. બરાબર ને? સાતમો સવાલ શું છે? ચાલો જોઈએ. ચપટીની શી વિશેષતા છે? ચપટી જન્મતાની સાથે જ મરણ પામે છે, એ તેની વિશેષતા છે. આઠમો સવાલનો જવાબ શું છે? જોઈએ. જે ખવાય છે પણ ખૂટતો નથી એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો જે ખવાય છે પણ ખૂટતો નથી એ હિંચકો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ આપણે એની પછીનો મુખ્ય પ્રશ્ન. અહીંયા આપણે આઠ નાના પ્રશ્નો જોઈ લીધા. પ્રશ્ન નંબર ત્રણ છે, ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાનો જન્મ થાય છે પરંતુ તેને શરીર હોતું નથી, આવી આપણી પહેલી ખાલી જગ્યા છે, તો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે ચપટી. બીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાને લીલા ધોળા પાન હોય છે, એવું તે શું છે? એ છે આપણી શાકભાજીની કોબીજ. એની પછી જોઈએ ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા ઘડીકમાં નાનો થઈ જાય, ઘડીકમાં મોટો થઈ જાય, તો આ તો આપણો પડછાયો. ચોથી ખાલી જગ્યા શું છે જોઈએ. ખાલી જગ્યાને ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી, તો વિદ્યાર્થી મિત્રો એના જવાબમાં આવશે નાળિયેર. બરાબર છે? તો પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પણ આપણે જોઈ લીધો. ચાલો હવે પ્રશ્ન ચાર તરફ જઈએ. પ્રશ્ન ચાર છે, ખરા ખોટા કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલું છે, નાળિયેરને જટા હોવા છતાં એ જોગી નથી. સાચું છે કે ખોટું છે? આ વાત તો સાચી છે કે નાળિયેરને વાળ જેવી જટા એટલે કે રેસા હોય છે પરંતુ એ જોગી નથી. બીજું શું છે? ચાલો જોઈએ. હિંચકો ખવાતા જ્ઞાનની બારીઓ ખુલી જાય છે? ના ના, હિંચકો ખાવાથી કોઈ જાતની જ્ઞાનની બારીઓ ખુલતી નથી. જ્ઞાનની બારીઓ તો કમ્પ્યુટર દ્વારા ખુલે છે, એટલે આ વિધાન થશે ખોટું.
ત્રીજું શું છે જોઈએ? નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે. સાચી વાત છે, નાળિયેરમાં પાણી હોય છે. ચોથું શું છે ચાલો જોઈએ? પડછાયો નાનો મોટો થતો નથી. ખોટી વાત છે, પડછાયો નાનો મોટો થાય છે. તો આ રીતે આપણે ખરા ખોટા પણ જોયા. ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 5. અરે વાહ, આ તો ખૂબ મજાનું સરસ મજાનું કોષ્ટક આવ્યું કે જેની અંદર આપણે જે આપણા 8 ઉખાણા આપ્યા છે એમાંથી ઉખાણાનો સાચો જવાબ હોય ને એ શોધીને તમારે આવો રાઉન્ડ પાડવાનો છે. બરાબર છે, અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. તો કેવી રીતે કરવાનું છે એ હવે આપણે જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આ રીતે કોષ્ટકના ઉખાણા ગોતી અને પછી રાઉન્ડ પાડીને બતાવ્યા છે. તમારે પણ આ રીતે એક એક ઉખાણું યાદ કરવાનું છે, બોલવાનું છે, અને આ રીતે છે એ બધા જ સર્કલ એટલે કે રાઉન્ડ પાડી દેવાના છે. બરાબર ને, તમને મજા આવશે આ કાર્ય કરવામાં. બરાબર છે, ચાલો. તો આ કાર્ય આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ, એટલા માટે હવે કરીએ આપણે પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તમારે આ જોડણી છે એને તમારા પુસ્તકની અંદરથી શોધવાની છે કે કયો શબ્દ કેવી રીતે લખી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચાલો. પહેલું છે હો ઢ, પરંતુ હો ઢ ન આવે, હો ઠ આવે, એટલે આ રીતે લખાય. બીજું છે ચપટી, તો ચપટી કઈ રીતે લખાય જોઈએ. આ રીતે આપણે લખીશું. ત્રીજું છે પાંદડું, પાંદડું ન આવે પરંતુ પાંદડું આવે, તો એને કેવી રીતે લખાય જોઈએ. એની પછી છે ઊઘ, ઊઘ નહીં પરંતુ ઊંઘ આવશે, આ રીતે આપણે લખીશું. પછી છે શરીર, તો શરીર આવે શરીર ન આવે, આ રીતે લખાય. છઠ્ઠું છે ત્રિનેત્ર, તો ત્રિનેત્ર આની બદલે આપણે હસ્વ કરીને કરીશું. તો આ રીતે તમારે પણ જોડણી પૂરવાની રહેશે. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે સમાનાર્થી શબ્દ આપો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે પાન, તો પાનનો સમાનાર્થી થશે પણ અને પાંદડું. બરાબર છે, આપણે પાનને પણ કરી શકીએ છીએ અને પાંદડું પણ બોલીએ છીએ. બીજું છે મો, મો એટલે કે મુખ, મોઢું. બરાબર છે, ત્રીજું છે સંતાવવું, સંતાવવું એટલે કે છુપાવવું. ચોથું છે વૃક્ષ, વૃક્ષ એટલે કે ઝાડ. પાંચમું છે પગ, પગ એટલે કે કદમ અને ચરણ. છઠ્ઠું છે દુનિયા, તો દુનિયાનું સમાનાર્થી થશે જગત, વિશ્વ પણ લખી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ થયા એની પછીના પ્રશ્ન નંબર 7ના સમાનાર્થી શબ્દો. ચાલો હવે જોઈએ એની પછીનો પ્રશ્ન. એની પછીનો 8મો પ્રશ્ન છે વિરોધાર્થી શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ 6 શબ્દ આપ્યા છે, એના આપણે વિરુદ્ધાર્થી શબ્દ કરવાના છે. તો પહેલો છે જ્ઞાન, જ્ઞાનનો વિરોધી શું થાય? તો કે જે જ્ઞાન, જેને જ્ઞાન ન હોય
એને કહેવાય અજ્ઞાન. તો વિરુદ્ધાર્થી શબ્દ થશે અજ્ઞાન. એની પછીનું છે જન્મ. જન્મનો વિરોધાર્થી થશે મરણ અથવા તો મૃત્યુ. બરાબર છે. ત્રીજું છે ચતુર. તો ચતુરનો વિરોધાર્થી શું થશે? ઠોઠ. બરાબર છે ને. ચોથું છે નાનો. અને નાનાનો વિરોધાર્થી થશે મોટો. પાંચમું છે ઉત્તર. ઉત્તર એટલે કે જવાબ. તો એનો વિરોધાર્થી થશે પ્રશ્ન અથવા તો સવાલ. ચાલો એની પછીનું છઠ્ઠું શું છે? છઠ્ઠું છે ઊંઘવું. તો ઊંઘવાનો વિરોધાર્થી થશે જાગવું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો ખાસ ધ્યાનમાં રાખવાનું કે સમાનાર્થી શબ્દ હોય ત્યારે બરાબરની નિશાની આવે, જ્યારે વિરુદ્ધાર્થી શબ્દ હોય ત્યારે વિરુદ્ધની નિશાની આવે છે. બરાબર ને. ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આની અંદર આપણે છે એ વિસ્તારથી જે બાબત જણાવી હોય એ બાબતને આપણે એક શબ્દમાં કઈ રીતે રજૂ કરી શકે એ આપણે જણાવવાનું હોય છે. બરાબર ને. તો પહેલું છે જેને ત્રણ આંખો છે તે. એવું શું છે જેને ત્રણ આંખો હોય એને શું કહેવાય? એને કહેવાય ત્રિનેત્ર. આપણે ઉખાણાની અંદર ભણી ગયા છે કે છે ત્રિનેત્ર પણ શંકર નથી. શંકર ભગવાનને ત્રિનેત્રધારી કહેવામાં આવે છે, એટલે કે જેને ત્રણ આંખો છે એવું. તો ત્રણ આંખોને કહેવાય ત્રિનેત્ર. ત્રિ એટલે ત્રણ, નેત્ર એટલે આંખ. તો આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ થશે ત્રિનેત્ર. એની પછી છે ચાર પાયાવાળું એક પ્રકારનું આસન. તો જેને ચાર પાયા હોય અને બેસી શકાય હોય એવું શું હશે? તો એને આપણે કહીએ છીએ બાજઠ. બરાબર છે. એનું નામ છે બાજઠ. ત્રીજું છે માથાના લાંબા વાળ. તો એને કહેવાય જટા. ચોથું છે ઉનાળાની સખત ગરમ હવા. જે ગરમ છે એ હવાવાય, ખૂબ ઉનાળો હોય ત્યારે એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે એક શબ્દમાં લૂ કહીએ છીએ. બરાબર છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 9 સુધીનું કાર્ય કર્યું. આનાથી પ્રશ્ન 10-12 પ્રશ્ન સુધીનું કાર્ય આગળના તાસની અંદર કરીશું. તો હવે જોઈએ આજનું ઘરકામ. તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે સ્વાધ્યાય પોથીમાં આગળનો પ્રશ્ન 7-8-9-9 જોયું એ તમારે પૂરવાનો રહેશે. જે લોકોની પાસે સ્વાધ્યાય પોથી ન હોય એ લોકો પાકી બુકમાં કરે છે તો એમાં એને કરવાનું રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજનું આ ઘરકામ તમારે કરવાનું છે. તો તમે ઘરે રહીને ખૂબ સરસ શાંતિથી ભણી રહ્યા છો, આગળ વધી રહ્યા છો અને સરસ મજાનું વાંચન લેખન કરી રહ્યા છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ સરસ રીતે ભણતા રહ્યો અને આગળ વધતા રહ્યો તેવી શુભેચ્છા. ઓકે. બાય બાય.